કચ્છ ભૌગોલિક વૈવિધ્યતાનો ઉત્તમ ખજાનો સંગ્રહી બેઠો છે અહીંના સફેદ રણથી તો હવે સૌ કોઈ વાકેફ છે પરંતુ સફેદ રણથી નજીક આવેલો એક રસ્તો હવે એક પ્રવાસન સ્થળ તરીકે ઉભરી રહ્યો છે ખાવડાથી ધોળાવીરા સુધી બની રહેલો રસ્તો રણની વચ્ચેથી પસાર થાય છે આ રસ્તાની બંને બાજુ અફાટ રણની વચ્ચેથી પસાર થઈ લોકો એક અનોખી અનુભૂતિ મેળવી રહ્યા છે અને આ કારણે જ આ રસ્તાને રોડ ટુ હેવન કહીને સંબોધી રહ્યા છે કચ્છના લખપત તાલુકાના ગડુલીથી પાટણના સાંતલપુર તાલુકા સુધી બસો અઠોતેર કિલોમીટરનો એક નેશનલ હાઈવે બની રહ્યો છે આ માર્ગ કચ્છની ટુરિઝમ સર્કિટ અને છેવાડાના વિસ્તારોના વિકાસ માટે તો મહત્વપૂર્ણ માર્ગ સાબિત થશે જ પરંતુ છેલ્લા થોડા સમયથી આ રસ્તો ખુદ એક પ્રવાસન સ્થળ બન્યો છે દેશ વિદેશથી આવતા લોકો ખાસા રસ્તો જોવા ભુજથી અંદાજે છન્નું કિલોમીટર દૂર આવેલા રસ્તાની સફર ખેડે છે ભુજ તાલુકાના ખાવડા ગામથી થઈને કાઢવાંડ બાદ આ રસ્તો રણની વચ્ચેથી પસાર થાય છે અફાટ રણ વચ્ચેથી પસાર થતો આ સીધો સળંગ રસ્તો જાણે રણ ચીરીને નીકળતો હોય તેવો આભાસ કરાવે છે ચોમાસાના વરસાદ અને કચ્છની ઉત્તરી દરિયાઈ સીમમાંથી અંદર આવતા પાણીના વહેણના કારણે આ રણ પાણીથી ભરાઈ જાય છે દૂર દૂર સુધી પાણીથી ભરાયેલા રણ વચ્ચે પસાર થતા પ્રવાસીઓ માટે રણ અને દરિયાનો ભેદ આ રસ્તો ભૂલાવી દે છે તો વળી જેમ જેમ શિયાળો આગળ ધપે અને રણમાં પાણી સુકવવાનું શરૂ થાય તેમ અહીં મીઠાનો સ્તર જામી જાય છે રણની બંને બાજુ મીઠાનું શ્વેત રણ જોઈ કોઈ પણ વ્યક્તિ અહીં પોતાનું વાહન થોભી આ પ્રાકૃતિક સુંદરતા નિહાળવા બે ઘડી ઊભો રહી જાય છે દૂર દૂર સુધી ફેલાયેલા આ શ્વેત રણને જોઈને સૌની આંખોને ટાઢક વળે છે અને આ પ્રાકૃતિક દ્રષ્ટિ નિહાળવાથી મળતા આનંદના કારણે જ લોકો આ રસ્તાને રોડ ટુ હેવન એટલે કે સ્વર્ગનો રસ્તો કહેવા લાગ્યા છે